ગુજરાત સહિત સમગ્ર દેશમાં 300થી વધુ ખાનગી એન્જિનિયરિંગ કોલેજો પર ખતરાની તલવાર લટકી રહી છે, ત્યારે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ એન્જિનિયરિંગ કોલેજોને સાયન્સ કોલેજ અથવા વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બદલી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોલેજોને શૈક્ષણિક વર્ષ 2018-19 વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં જણાવી દેવામાં આવશે. આ કોલેજોમાં છેલ્લા 5 વર્ષમાં સતત 30% એડમિશન પણ નથી થયા. એક સિનિયર અધિકારીના જણાવ્યું હતું કે આ કોલેજ ઉપરાંત બીજી એવી 500 એન્જિનિયરિંગ કોલેજો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે, જેમાં નિર્ધારિત કરેલી બેઠકો મુજબ એડમિશન થઈ રહ્યા નથી. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિશિયન એજ્યુકેશને આવી તમામ કોલેજોને સાયન્સ કોલેજ અથવા વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી બદલી દેવાનો નિર્ણય કર્યો છે. AIECTEની વેબસાઇટ મુજબ દેશમાં 3000થી વધુ ખાનગી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરતમાં છે, જેમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી લગભગ 800 કોલેજો પર નિર્ધારિત બેઠકોના 50% જેટલા પણ એડમિશન લાંબા સમયથી નથી થયા. અનિલ સહસ્ત્રબુદ્ધિએ જણાવ્યું હતું કે અમે આ મામલે વિચાર કરી રહ્યા છીએ. આ કોલેજોને બંધ કરી દેવી એક સરળ ઉપાય છે, પરંતુ તેમાં અનેક સમસ્યાઓ પણ છે, જે તે સંસ્થાઓ આ કોલેજો શરૂ કરવા માટે મોટું રોકાણ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.